કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એમની અંદર લેક્ચર નંબર 17. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, શેનો અભ્યાસ કરવાનો છે? તો પ્રશ્ન સ્ક્રીન પર લખેલો છે કે દ્રવ્યની દ્વૈત વર્તુણક, દ્રવ્યની કેવી વર્તુણક? દ્વૈત વર્તુણક સમજાવો. ઓકે, બે ગુણની અંદર પ્રશ્ન પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અથવા એવી રીતના પ્રશ્ન પૂછાય કે દ્રવ બોગલીનો, ઓકે, લુઈસ દ બોગલી એ એક વૈજ્ઞાનિક છે, એમનો સિદ્ધાંત લખીને સમજાવો. તો આ થિયરી ભણવાની છે અને આને રિલેટેડ એક્ઝામ્પલ, યાની કે દાખલાઓ આપણે જોવાના છે, અને કેટલાક દાખલાઓ તમને આપણે હોમવર્ક ની અંદર આપશું. તો આ રીતે આપણે આજના લેક્ચર ની અંદર કામ કરવાનું છે. તો આ દ બ્રોગલી ના સિદ્ધાંત અથવા તો દ્રવ્યની દ્વૈત વર્તુણક તરફ જતા પહેલા થોડીક આપણે માહિતી મેળવીએ કે આગળ સરસ મજાના વૈજ્ઞાનિક આવ્યા મેક્સ પ્લાન્ટ, બરાબર? પ્લાન્ટ કોન્સ્ટન્ટ તમે એના ઉપરથી મેળવો. તો આ જે મેક્સ પ્લાન્ટ હતા, એમણે એવું કીધું કે દ્રવ્ય છે એ કણ સ્વરૂપે હોય, યાની કે આ જે પ્રકાશ ની વાત કરી અને એના પછી થિયરી આવી કે પ્રકાશ એ પણ દ્વૈત સ્વભાવ ધરાવે, કે પ્રકાશ કયા કયા સ્વરૂપે હોય? તો કે પ્રકાશ એ કણ સ્વરૂપે પણ હશે અને આ જ પ્રકાશ એ તરંગ સ્વરૂપે પણ હોય. કેમ કણ સ્વરૂપે? તો કે આ પ્રકાશ એ દળે ધરાવે છે અને વેગ પણ ધરાવે છે. આ જ પ્રકાશ એ તરંગ લંબાઈ લેમડા પણ ધરાવે છે. તો આ પ્રકાશની દ્વૈત વર્તુણક થઈ. પ્રકાશ યાની કે રેડિયો એક્ટિવ વિકિરણ અથવા તો તમે જે વેવલેન્થ વાળી વાત કરી, ઓકે, એ બધા જ તરંગો અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય વિકિરણો, જે પ્રકાશ છે, ઓકે, જે કણ સ્વરૂપે હોય. કેમ? તો કે એની પાસે કંઈક દળ છે અને વેગ પણ છે. પ્રકાશનો વેગ છે ને, ઓકે, તરંગ પણ છે, અને તરંગ છે એના આધારિત એની પાસે તરંગ લંબાઈ પણ છે. તો આવી જ કંઈક સમજૂતી આપી કોણે? તો કે દ બ્રોગલીએ, લુઈસ દ બ્રોગલીએ એવી સમજૂતી આપી, એ દ્રવ્ય માટે આપી, યાની કે એને ઇલેક્ટ્રોનને ફોકસ કર્યો, અપરમાણવીય કણોને ફોકસ કર્યા અને એક સરસ મજાનો સિદ્ધાંત આપ્યો. એ સિદ્ધાંતની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા આ જે પ્રકાશ છે, પ્રકાશનું એક જથ્થો કે જેને આપણે શું કીધું? તો કે ફોટોન કીધું, ખ્યાલ છે ને તમને, ફોટોન, ઓકે. તો આ બધા સાથે સંબંધ ધરાવે એવો એક સરસ મજાનો આ પ્રકાશનું જે ફોટોન છે, જે આવી રીતે હશે. અને આ જો તરંગ સ્વરૂપે હોય તો એની પાસે ત્રણ લાક્ષણિકતા હોય. એક તો એમની તરંગ લંબાઈ હોય, બીજી એમની ફ્રીક્વન્સી હોય, ફ્રીક્વન્સી એફ, જેને આપણે શું લખતા આવ્યા છીએ? વી અથવા તો ન્યુ લખતા આવ્યા છીએ, બરાબર? અને બીજી આપણે વાત કરીએ તો એમની પાસે શું હશે? તો કે વેગ હશે. વેગને આપણે વી કહેશું, તો ફ્રીક્વન્સીને આપણે શું કહેશું? આ ફ્રીક્વન્સી બોલે તો આવૃત્તિ, અને આને તો તમે જાણો જ છો, તરંગ લંબાઈ, ખ્યાલ આવે છે. અને આના આધારિત આપણે આ ફોટોનની ઉર્જા માટેનું એક સમીકરણ મેળવવું, ખ્યાલ છે તમને? કયું સમીકરણ હતું? તો કે E બરાબર H F. આ F એ તમારો શું છે? તમે V પણ અહીંયા લખી શકો. ચાલો આપણે અત્યાર સુધી લખ્યું છે એ જ રાખીએ, બરાબર? V. તો આ V છે એની જગ્યાએ તમે શું લખેલું હતું? તો કે આ H, આ V ની જગ્યાએ C upon lambda, ખ્યાલ આવે છે. આ C શું છે? તો કે પ્રકાશનો વેગ. તો એના આધારિત એક કોમન સમીકરણ નીકળી શકે. કયું કોમન સમીકરણ આના પરથી નીકળી શકે? તો કે આ V છે, આ V ની જગ્યાએ મેં આ લખ્યું ને, તો હું આવી રીતના લખી શકું, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા, ખ્યાલ આવે છે. આ શું છે? તો કે આવૃત્તિ. આ શું છે? તરંગ લંબાઈ. આ શું છે? તો કે વેગ. તો આવું કોઈ પણ વસ્તુ માટે, આ તો પ્રકાશ માટે છે, આવું કોઈ પણ વસ્તુ માટે કેવું હોય તો અહીંયા હું શું લખી શકું? તો કે સિમ્પલ છે, આ V ને હું આવૃત્તિ કહું એમ, ઓકે. આ જે C છે વેગ, એને હું V કહું, અને લેમડા તરંગ લંબાઈ, એને તો હું લેમડા જ કહું. તો V બરાબર લેમડા F, આવું આપણે લખી શકીએ કે ના લખી શકીએ? ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? ઓકે, આ કઈ નથી, આ કઈ છે એની, ઓકે. F એ શું છે? તો કે આવર્તકાળ, ધોરણ 9 યાદ કરો, V બરાબર આ લેમડા, ઓકે, એફ ની જગ્યાએ તમે 1 upon t લખી શકો. તો t ને હું અહીંયા લખી દઉં,
ख्याल आवे के न ख्याल आवे तो आवशे तो के तरंग लंबाई, तरंग लंबाई ख्याल आवे छे आवशे तो के आवर्त काल यानी कि समय समझ पड़े छे अने वेग नो एसआई एकम होता है तरंग लंबाई नो एसआई एकम मीटर वेग नो एसआई एकम सेकंड એટલે મીટર પર સેકન્ડ દેખાય છે આ બધું એકનો એક જ વસ્તુ છે સમજ પડે છે તો આવું ફોટોન માટે એને મેળવી બતાવ્યું અને આમની અંદર જે આ જે છે શું છે તો કે h જેને આપણે પ્લાન્ટ નો કોન્સ્ટન્ટ કીધો યાની કે મેક્સ પ્લાન્ટ ની આ થિયરી હતી એના આધારિત એને ફોટોન ની ઊર્જા માટેનું આ સમીકરણ આપણને આપી દીધું જે થિયરી આપણે ભણી ગયા ख्याल आवे छे हवे प्रश्न ए थाय के आ भणावानुं कारण शुं तो के आ जे मेक्स प्लांट नी जे थियरी हती एमांथी प्रेरणा मेळवीने द ब्रोगलीए कोना माटे तो के द्रव्य माटे नी द्वैत वर्तुणक नो एक सिद्धांत समझायो ओके आ लखेले होय तो लखी लो हुं आने पूछी नाखुं छुं हवे ओके गुड आनु आपणे काम छे के प्रकाश ए द्वैत वर्तुणक धरावे छे तो एवी रीते आपणे वात करीए द्रव्य नी अने द्रव्य मां अहींया लईए आपणे एक नानो कण बराबर जे आपणो इलेक्ट्रॉन छे तो एनी वात द्रव ब्रोगलीए करी के हवे हुं अहींया प्रकाश नी जग्याए शुं लउं छुं भाई तो के इलेक्ट्रॉन ओके आ इलेक्ट्रॉन लउं छुं तो इलेक्ट्रॉन पण कण स्वरूपे कार्यरत होय अने इलेक्ट्रॉन तरंग स्वरूपे पण कार्यरत होय बराबर आ द ब्रोगली छे ए आगळ जे नील्स बोहर आयो ए नील्स बोहर नी नीचे काम करता था बराबर यानी कि आपण एक सारा एवा वैज्ञानिक छे एना माथी ज एने प्रेरणा मेळवी थी ओके एटले नील्स बोहर साथे एमणे काम करेलो छे यस तो आ कण अने तरंग स्वरूपे इलेक्ट्रॉन होय एवं सौ प्रथम कहनार वैज्ञानिक द ब्रोगली अने एने कोना तो के नील्स बोहर ना परमाणवीय नमूनानी एक मर्यादा ओके एने थोड़ो खोटो पाड्यो शुं तो के नील्स बोहर एवं कीधुं के इलेक्ट्रॉन छे ए दल धरावे छे वेग धरावे छे ख्याल आवे छे अने एक कण छे इलेक्ट्रॉन हुं छे कण के जे केंद्रनी आसपास आटा मारे छे यानी कि अपरमाणवीय कण छे ओके अत्यार सुधी इलेक्ट्रॉन ने तरंग कीधुं नी हा वर्णपट आप्यो एने स्पेक्ट्रम एना आधारित खबर पड़े छे मैं तमने कीधुं तुं के अहींया तरंग प्रकृति आ वर्णपट नी अंदर दर्शावे छे एवुं मैं तमने कीधुं ए खबर पड़े छे पण ए नील्स बोहरे कीधुं नहोतुं नील्स बोहरे तो हुं कीधुं तो के इलेक्ट्रॉन एक कण छे ज्यारे द ब्रोगलीए कीधुं इलेक्ट्रॉन एक कणे छे केम कण छे तो के दळे धरावे छे यस केटलुं दळ छे तो के 9.1 × 10⁻³ किलोग्राम बहु ओछुं दळ छे एकदम सूक्ष्म नानो कण छे अने गतिमां छे यानी कि शुं धरावे तो के वेगे धरावे छे ख्याल आवे छे अने आपणे जाणीए छीए पी बोले तो वेगमान ओके बराबर एम वी दळ गुण्या वेग ना गुणनफळ ने शुं कहेवाय वेगमान तो आ वेगमान धरावे छे एनो मतलब इलेक्ट्रॉन छे ए कण छे कई वांधो नहीं आ तो छे हवे तरंग केम छे तो के योग्य वेवलेंथ ना एमांथी तरंगो उत्सर्जित थाय छे ख्याल आवे छे यानी कि एमनी पासे तरंग लंबाई पण छे एटले इलेक्ट्रॉन ए हुं छे तो के तरंग प्रकृति पण धरावे छे तरंग छे अथवा एनी पासे आवृत्ति पण छे ख्याल आवे छे बस आवी समजूती आपी दीधी कोणे द ब्रोगलीए हवे आपणे जईए द ब्रोगली ना सिद्धांत तरफ ख्याल आवे छे तमने ओके तो आ वात थई वेगमान नी शेनी वात थई वेगमान अने आ बाजु आपणे वात करीए तो शेनी वात थई तो के तरंग लंबाय ओके અહીંયા તરંગ લંબાઈ ની ખ્યાલ આવે છે તમને ઓકે હવે એને જે સિદ્ધાંત આપ્યો એની ચર્ચા કરીએ કે એને ઇલેક્ટ્રોન ના આ વેગમાન અને એની તરંગ લંબાઈ નો એક ગાણિતિક સંબંધ આપ્યો બરાબર આ તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ કે કોઈ પણ હું તો કે કોઈ પણ ગતિમાન अति सूक्ष्म पदार्थ अथवा वस्तु नी तरंग लंबाई अने तेना वेगमान नो
संबंध नीचे मुजब लखी सकाय छे। आओ कोणे कीधुं तो के द ब्रोगली। हवे नियम हुं छे तो के आ बन्ने वच्चे ओके यानी की तरंग लंबाई लेम्बडा अने आज ए वेगमान छे इंस्पायर कोना ऊपर थी थिया था मैक्स प्लांट पर थी तो एनो अचानक एने लीधो तो बराबर एच अपॉन पी। ख्याल आवे छे के तरंग लंबाई अने वेगमान एक बीजाना केवा प्रमाणमां छे व्यस्त प्रमाणमां अने ए समप्रमाणतानी निशानी दूर करो एटले बराबर अने कोन्स्टंट हुं आवे एच आवे। आने शुं कहेशो तमे तो के प्लांक कोन्स्टंट बराबर यानी कि प्लांक प्लांक बराबर प्लांक ई जोई लेजो तमे यस। अने आ हुं छे तो के तरंग लंबाई अने आ हुं छे तो के वेग मान। तो आने मारे लखवू होय तो आवी रीतना लखी एको तो के लैम्बडा बराबर एच ए प्लांक कोन्स्टंट जेनी वेल्यू खबर छे ने केटली 6.626 × 10⁻³⁴ जूल इनटू सेकंड। आ वेल्यू वारंवार ओके 10 વર્ષે 5 વર્ષે 8 વર્ષે એમ બદલાતી રહે ખ્યાલ આવે છે ને એ બધો એ આપણે કઈ જોવાનું છે નહીં અત્યારે એટલી વેલ્યુ યાદ રાખવાની છે ઘણીવાર 25 હોય ઘણીવાર 24 હોય બરાબર એ બદલાતી રહે 0.2000.2 એવી રીતના બદલાતી રહે। તો આ જે વેગમાન છે એની જગ્યાએ હું શું લખી શકું એમ વી લખી શકું ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે। તો આ જે ગાણિતિક સૂત્ર છે એ કોનો સિદ્ધાંત છે ધ બ્રોગલી નો અને શું કહેવાય ધ બ્રોગલી ની તરંગ લંબાઈ અને શું કહેશો તો કે પ્લાન્ટ કોન્સ્ટન્ટ અને શું કહેશો તો કે અતિ સૂક્ષ્મ ગતિમાન પદાર્થ નું દળ અને શું કહેશો તો કે ગતિમાન પદાર્થ છે તો એનો વેગ બોલે તો વેગમાન। તમને એકદમ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું ખ્યાલ આવે છે ઓકે સમજ પડે છે। તો અહીંયા એમણે કીધું કે ઇલેક્ટ્રોન છે ઓકે સ્પેશિયલ ઉદાહરણ લીધું ઇલેક્ટ્રોન નો પુંજ ઇલેક્ટ્રોન નો પુંજ। હવે ઇલેક્ટ્રોન નો પુંજ એટલે શું તો કે ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ હશે ઘણા બધા ઇલેક્ટ્રોન આવી રીતના પસાર થાય ઓકે કેવો કિરણ પુંજ આવે યાની કે કિરણોનો સમૂહ એવી રીતના ઇલેક્ટ્રોન નો સમૂહ ઇલેક્ટ્રોન નો પુંજ એ શું દર્શાવે છે તો કે વિવર્તન દર્શાવે છે। આ વિવર્તન અને દર્શાવે છે આ વિવર્તન અને વ્યતિકરણ એ કોના ગુણધર્મ છે તો કે કોઈ પણ વસ્તુ જે તરંગ પ્રકૃતિ ધરાવતી હશે એના ગુણધર્મ છે। તો ઇલેક્ટ્રોન નો પુંજ લીધો ડેવિસિયલ ગર્મર નો જે પ્રયોગ કર્યો એના આધારિત બરાબર અને ઇલેક્ટ્રોન એ વિવર્તન દર્શાવે છે બરાબર અલગ 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 આમ સ્પેક્ટ્રમ પડે છે ઓકે વ્યતિકરણ અને વિવર્તન વ્યતિકરણ એટલે વાકા વળવાની ઘટના વિવર્તન એટલે અલગ અલગ સ્પેક્ટ્રમ પડવા। ફિઝિક્સ ની અંદર આ શબ્દ તમે એકદમ સરસ મજાનો શીખી જશો। અહીંયા યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોન નો પુંજ એ શું દર્શાવે છે વિવર્તન એના પરથી ખબર પડી કોને ધ બ્રોગલી ને કે ઇલેક્ટ્રોન છે એ તરંગ પણ છે શું છે એ તરંગ સ્વભાવ પણ ધરાવે છે અને એને એક સરસ મજાનું સેન્ટેન્સ આપી દીધું। પહેલા આપણે નિયમ લખો એટલે હવે આ સેન્ટેન્સ તમને એકદમ સિમ્પલ લાગશે કે દરેક વસ્તુ અથવા પદાર્થ જે ગતિમાં હોય બરાબર જે ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે છે બરાબર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે છે। બે એક્ઝામ્પલ આપું તમને એકદમ સિમ્પલ મજાના અને એમની અંદર દાખલા પણ ગણાઈ જશે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે એટલે તમને ખ્યાલ આવી જાય બસ ધ બ્રોગલી નો સિદ્ધાંત આ અને આ બે પોઈન્ટ લખો એટલે બે માર્ક આવી ગયા બીજું કઈ અહીંયા લખવાની જરૂર છે નહીં સમજ પડે છે આ બધું સમજૂતી માટે હતું ખ્યાલ આવે છે તમને। તો અહીંયા પહેલું એક્ઝામ્પલ હું લખું કે દરેક વસ્તુ ગતિમાં હોય છે જે તરંગની લાક્ષણિકતા ધરાવે છે તો અહીંયા આપણે આપીએ દાખલો દાખલાની અંદર એવી માહિતી આપેલી છે કે એક ક્રિકેટ બોલ છે શું છે ક્રિકેટ બોલ યાની કે ક્રિકેટમાં રમવાનો જે દડો આવે ને આ દડાની વાત કરીએ તો આ દડાનું દળ કેટલું છે ભાઈ તો કે 0.1 kg 0.1 kg યાની કે 100 ગ્રામ ઓકે એટલું દડાનું દળ હોય ઓકે તો આ 100 ગ્રામ દળ છે
હવે આ ધડાનો તમે ફેંકો છો ત્યારે એનો વેગ છે કેટલો, તો કે 10 મીટર પર સેકન્ડ, એક સેકન્ડમાં 10 મીટર દૂર જઈને પડે છે. અને તમારે આની તરંગ લંબાઈ મેળવવાની છે, તો આ કઈ તરંગ લંબાઈ થશે, ધ બ્રોગલી તરંગ લંબાઈ થશે. ઓકે, આ દડો છે, મોટી વસ્તુ છે ને. ઓકે, તો અહીંયા હું કીધું કે દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે છે. તમે દડાને તરંગ કયો છો, ગતિ કરતો હોય ત્યારે એને તરંગ કયો છો, તો કે નહીં, નરી આંખે દેખાય છે, એવું છે, તો કે કણ જ છે. ખ્યાલ આવે? ઓકે, તો જોઈએ આપણે શું થઈ છે અહીંયા. ઓકે, આ જે દડાનો આપણે શું મેળવવાનો છે, તો કે એમનો તરંગ લંબાઈ મેળવી લઈએ. તો તરંગ લંબાઈ મેળવી લઈએ, જોઈએ છીએ કે સારી તરંગ લંબાઈ ઓળખાય એવી તરંગ લંબાઈ આવે છે કે નથી આવતી. ઓકે, તો સૂત્ર છે લેમ્બડા બરાબર શું આવે, તો કે પ્લાન્ટ કોન્સ્ટન્ટ એચ અપોન પી, યાની કે એમવી. આ સૂત્ર આવે છે, આ સૂત્ર ની અંદર કિંમત મૂકીએ, આમની કિંમત કેટલી આવે, 6.626 ગુણ્યા 10⁻³૪ ઘાત. ઓકે, નીચે ઇલેક્ટ્રોન નું દળ, સોરી ઇલેક્ટ્રોન નું દળ તો નહીં આવે, અહીંયા દળ આપ્યું છે કેટલું, તો કે દડાનું દળ કેટલું આવે, તો કે 100 ગ્રામ. ગ્રામમાં લેશું ને આપણે, યસ. ખ્યાલ આવે છે કે કિલોગ્રામ ની અંદર, સોરી કિલોગ્રામ ની અંદર જ લેશું, કારણ કે મીટર પર સેકન્ડ બધું સીજીએસ એકમ છે. ઓકે, એટલે 0.1. એને ગુણ્યા આપણે શું કરશું, તો કે એને ગુણ્યા કરશું વેગ. વેગ કેટલો આપેલો છે, તો કે 10. ખ્યાલ આવે છે કે ના ખ્યાલ આવે? ઓકે, એટલી વસ્તુ ખબર પડી કે હવે આનું કેલ્ક્યુલેશન તમે કરો, જવાબ કેટલો આવે છે ભાઈ, તો કે સિમ્પલ જવાબ અહીંયા રહેશે. ઓકે, આ 0.10 છે. ખ્યાલ આવે છે આ કેટલા છે, 0.10. એટલે આવી રીતના લખી શકું, એકના છેદમાં 10, 10 10 કેન્સલ થઈ જાય, જવાબ જે હતો એનો જ. મજા આવી ગઈ ને, યસ, આનો આ જવાબ જોવા મળે છે, દેખાય છે. ઓકે, અને લેમડા, લેમડાનો એકમ શું આવશે અહીંયા, મીટર. કેટલી નાની તરંગ લંબાઈ, એટલી નાની તરંગ લંબાઈ આપણે મળી શકે નહીં. તો મોટો જે પદાર્થ હોય બરાબર, જે નરી આંખે દેખાતો હોય, એની તરંગ લંબાઈ, ઓકે, કેવી આવે છે, ખૂબ જ નાની. કેવી આવે છે, ખૂબ જ ટૂંકી, અથવા તો નાની તરંગ લંબાઈ, કે જેને આપણે ગણતા નથી. તો આ વસ્તુ, ઓકે, જે બ્રોગલીએ તો બધા જ પદાર્થ માટે કહી દીધું, પણ આ પદાર્થ કે જે જનરલી, ઓકે, તરંગ સ્વરૂપે કાર્યરત હોય નહીં. કેમ ના હોય, તો કે ખૂબ જ નાની તરંગ લંબાઈ એ અહીંયા ધરાવે, 10⁻³૪ એટલી નાની તરંગ લંબાઈ અહીંયા ઇન્ડિકેટ થશે ને. એંગસ્ટ્રોમ સુધી તરંગ લંબાઈ ગુડ, ચાલો પિકોમીટર સુધી ગુડ, પણ આ તો બહુ બધી નાની છે. ખ્યાલ આવે છે ને? ઓકે, તો કયા પદાર્થ માટે આ નિયમ સાચો છે, તો એના માટે એક બીજો એક્ઝામ્પલ ગણી નાખીએ બરાબર. એ પેલા આ તમે લખી નાખો, જો લખી નાખ્યું તમે આ, ઓકે, તો આને હું ઘૂસી નાખું છું. ઓકે, વિડીયો પોઝ કરીને તમે લખી શકો. અહીંયા બહારથી અવાજ આવે છે, એ અવાજને આપણે ઇગ્નોર કરવાનો છે, હે ને, કોન્સન્ટ્રેશન ક્યાં રાખશું, ધ બ્રોગલી પર. ધ બ્રોગલી ને સરસ મજાનો જોવાનો છે. ઓકે, યાદ રાખવા માટે કોનો શિષ્ય, શિષ્ય તો ન કહી શકાય, પણ એની નીચે કામ કરતો એ માણસ હતો, કોણ, તો કે નીલ્સ બોહર. અને નીલ્સ બોહર ની જ ખામી કાઢે છે. નીલ્સ બોહરે કીધું કે કણ, ઇલેક્ટ્રોન એ કણ સ્વરૂપે હોય. આ ભાઈ એવું કહે છે કે ભાઈ બંને હોય, એટલે જ એને દ્રવ્યની દ્વૈત વર્તુણક આપી, દ્વૈત એટલે બે. ઓકે, તો બીજો એક્ઝામ્પલ ખૂબ સરસ મજાનો છે, નાના કણ માટે લઈએ, અને હવે એમાં જોઈએ કે તરંગ લંબાઈ કેમ બંધ બેસતી બેસે છે કે નહીં. તો અહીંયા તમને ડેટા આપ્યા છે, ઓકે, કે ઇલેક્ટ્રોન ની વાત કરી છે, તો ઇલેક્ટ્રોન નું દળ ભાઈ ન આપે તો એ માલુમ હોવું જોઈએ કેટલું હોય, તો કે 9.1 × 10⁻² સોરી 10⁻³ કેજી. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ ઇલેક્ટ્રોન ની અહીંયા, ઓકે, કાઇનેટિક એનર્જી આપી બરાબર, કે ઈ કાઇનેટિક એનર્જી બોલે તો ગતિ ઉર્જા, યસ, કેટલી આપી, તો કે 3 × 10⁻². ખ્યાલ આવે છે? આ ઉર્જા આપી જૂલ ની અંદર, એટલે ઉર્જા એને આપણને આપી દીધી, ઓકે, ઇલેક્ટ્રોન ની કાઇનેટિક ઉર્જા. અને આપણે તરંગ લંબાઈ લેમડું મેળવવાનું છે. શું મેળવવાનું છે? લેમડું, લેમડું જોઈએ કે આપણે એંગસ્ટ્રોમ માં, નેનોમીટર માં, ઓકે, પિકોમીટર સુધી આવે તો ગુડ છે બરાબર. તો આ નાના કણો માટે રાઈટ છે, અને એની તરંગ લંબાઈ મળી કહેવાય. આ તરંગ લંબાઈ તો ભાઈ બહુ નાની છે, મળશે જ નહીં, નહીવત. ખ્યાલ આવે? એટલે ક્રિકેટ બોલ એ કણ છે, તરંગ નથી, આવી સાબિતી આના નિયમ પરથી મળે, પણ એને પ્રોપરલી કીધું નહીં. એટલે એવું કીધું કે દરેક વસ્તુ જે ગતિમાં હોય છે, જે કેની લાક્ષણિકતા ધરાવે છે, તો કે
कण अने तरंग बन्ने नी लाक्षणिकता धरावे छे, पण हकीकत आ तरंग नथी कण ज छे। ख्याल आवे छे ने? क्रिकेट बॉल, आ क्रिकेट बॉल हुं छे तो के एक कण छे, नॉट तरंग। ओके, अहींया જોઈએ। હવે હવે અહીંયા જોઈએ તો તરંગ લંબાઈ લેમ્ડા મેળવવાની છે, તો લેમ્ડા બરાબર સૂત્ર હું આવે પ્લાન્ટ કોન્સ્ટન્ટ h अपॉन एम वी, यानी कि वेगमान। अबे अपनी पास से एम छे, यस प्लांट कांस्टेंट मालूम होए, आ मेळवानु छे वी गति भाई, तो गति ऊर्जा छे ने, गति ऊर्जा ऊपर थी वी मेळवता आपणने आवडतो होवो जोईए। केम आवे? तो के काइनेटिक एनर्जी नु सूत्र शुं थाय? तो के 1/2 एम वी स्क्वेर। ख्याल आवे छे? अबे 1/2 एम वी स्क्वेर पर थी वी ने सूत्र नो शुं बनावशु भाई, करता बनावशु, एटले अहींया काइनेटिक एनर्जी एने गुणिया बे, दळ आवशे नीचे, अहींया वी नो वर्ग, वर्ग आ बाजू आवी जाय, एटले अहींया भाई टोपी पहेरावाई जाय, वर्गमूळ थई जाय। ख्याल आवे छे? ओके, आनी तमे कैलक्युलेशन करशो एटले आपणो जे वी आवशे, वी क्यां मूकशो? अहींया मूकशो। समझ पड़े छे तमने? ओके, वी केटलो आवे छे भाई? तो के वी नी वेल्यू अहींया सीधी ज लखी दऊं छुं, तमे कैलक्युलेशन करजो। केटली? तो के 812 नैनोमीटर, 812 नैनोमीटर। ख्याल आवे छे? ओके, 812 नैनोमीटर तो क्यांथी भाई आवे? ओके, 812 मीटर पर सेकंड वेग छे ने, यस 812 मीटर पर सेकंड जवाब तमारो अहीं आवे छे। ओके, भी तमे अहीं ढोळी दो हूं, तो के 6.626 × 10⁻³⁴ अपॉन एम 9.1 × 10⁻³ⁱ एने गुणिया केटला करशो? 812। अंडरस्टेंड? यस। हवे आनु कैलक्युलेशन आपो एटले तरंग लंबाई लेमडा मळे, अने आ जे तरंग लंबाई मळे छे केटली मळे छे? तो के 8.967⁻⁷ केटली मळे छे? तो के 10⁻⁻¹० मीटर। ख्याल आवे छे? अने आ माइनस 10 मीटर नो मतलब शुं थाय? तो के आने हुं एंगस्ट्रोम पण कही शकुं, यानी कि 8.976। ओके, एंगस्ट्रोम। समझ पड़े छे? नैनोमीटर नी अंदर मेळवी होय तो नैनोमीटर नी अंदर कई रीते मेळवशो? ओके, आ 10 नी केटली घात छे? माइनस 10 छे, 9 करवी पड़शे, 9 करवी पड़शे, माइनस छे एटले अहींया घटाडो करो, तो अहींया घटाडो करवो पड़े, यस। घटाडो करो मोटू माप कहेवाशे ने, यस। तो 897.7 × 10⁻⁹ मीटर, इसको बोलते हैं क्या? 897.7 नैनोमीटर, नैनोमीटर, यस। आवाज पड़ी जाए तो आया तुम्हारा आंसर, तुम्हारा जवाब। अबे जो तो नैनोमीटर ने एंगस्ट्रोम नी अंदर आई, तो आ तरंग लंबाई तमे व्यवस्थित रीते मेळवी शको, एटले इलेक्ट्रॉन माटे आ कंसेप्ट साचो छे। એટલે એને કઈ કીધું હું? તો કે કોઈ પણ ગતિમાન અતિ સૂક્ષ્મ પદાર્થની તરંગ લંબાઈ અને તેના વેગમાનનો સંબંધ નીચે મુજબ આપી શકાય છે, પણ એને થોડાક વાક્ય એવા લખ્યા હતા કે દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે છે, પણ એ પાછું અહીંયા ખોટું પડે છે। ખ્યાલ આવે છે? એટલે એની મર્યાદા ગણવી હોય તો મર્યાદા ગણી શકાય, પણ એટલો સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો એને। કહી દીધું કે કોઈ પણ દ્રવ્ય હોય એ બે પ્રકૃતિ ધરાવે, કઈ કઈ? તો કે કણ અને તરંગ। ખ્યાલ આવે છે? અને એને કોની એક મર્યાદા ઉભી કરી દીધી? તો કે નીલ્સ બોહર ની, નીલ્સ બોહરે શું કીધું ફરી એકવાર? ઇલેક્ટ્રોન એ શું છે? તો કે અપરમાણવીય કણ છે। ખ્યાલ આવી જાય, સમજ પડી જાય, લખી નાખો। પછી એક નાનો પ્રશ્ન જોઈએ, દાખલા ટાઈપ પ્રશ્ન છે, એક સંબંધ સાબિત કરવાનો છે, જે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન છે, અને પછી આના જેવા જ આ સૂત્ર આધારિત ઘણા બધા દાખલા આપણે તમને ગણવા માટે આપશું। ઓકે, ચાલો ગણી નાખો। તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 2, જેમની રકમ તમને અહીંયા નીચે જોવા મળે છે, બરાબર? આ પ્રશ્ન આખો તમને અહીંયા જોવા મળે કે અહીંયા એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની કક્ષાનો પરિઘ। હવે બોહરની કક્ષાનો પરિઘ તો કોઈ પણ નો પરિઘ શું હોવાનો છે? તો કે 2πr, એ આપણે જાણીએ છીએ, બરાબર? કે બોહરની કક્ષાનો પરિઘ એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત। ઓકે, તો એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણાંક છે, બરાબર? તો આ છે આપણું પરમાણુનું કેન્દ્ર, આ છે દ બ્રોગલી,
तरंग लंबाई तरंग लंबाई आधारित आ घूमतो इलेक्ट्रॉन अने तरंग लंबाई हशे द ब्रोगली तरंग लंबाई थाय। आज कक्षा छे ए कोणे कीधुं तो के नील्स बोहर अने एनो परिघ छे 2πr। तो आ कक्षा ए केटला नंबर नी कक्षा तो के चलो एन नंबर नी कक्षा धारी लईए एटले अहींया एन आ बन्ने नो संकलन यानी कि गुणन ए कोना बराबर होय तो के नील्स बोहर ना परिघ बराबर होय। आओ आपणे रकम समजावे छे ने साबित करवानुं छे। तो सिंपल छे के इलेक्ट्रॉन ज्यारे कक्षामां भ्रमण करतो होय त्यारे एमनुं कोणीय वेगमान होय शुं होय तो के mvr इज इक्वल टू शुं थाय पाय तो के h ना छेदमां 2π। आ इलेक्ट्रॉन नुं कोणीय वेगमान छे अने आ h ना छेदमां 2π ए एक पहेली कक्षा माटे छे। આવી એન કક્ષા હોય તો અહીંયા એન વડે ગુણી દો એટલે હું થઈ જાય mvr બરાબર n h ના છેદમાં 2π। આ રીતના આપણો જવાબ આવી જાય। હવે આપણે અહીંયા શું કરશું તો કે આ તો બરાબર ઓકે। હવે એને આપણે દ બ્રોગલી ની તરંગ લંબાઈ સાથે સરખાવવાનું છે તો દ બ્રોગલી નું આપણી પાસે સમીકરણ હશે હું તો કે લેમડા બરાબર h ના છેદમાં mv આ સમીકરણ છે। ખ્યાલ આવે છે ઓકે। તો અહીંયાથી કઈ પરિઘ બને એવું તમને લાગે છે પરિઘ બને એવું તમને લાગે છે તો કે 2πr એવું કઈ બનતું હોય હા મને લાગે છે તો કે આ 2π ને હું અહીંયા લઈ લો r ને mv ને નીચે લઈ લો તો અહીંયા શું બની જાય તો કે 2πr બરાબર n h ના છેદમાં mv। હું આવું લખી શકું ભાઈ? યસ ઓફકોર્સ લખી શકાય ઓકે। હવે આનું આપણે કામ છે ને ઓકે હવે આનું આપણે કઈ કામ છે નહીં આનું આપણે કામ છે તો એટલી વસ્તુ રિમૂવ કરવી હોય તો કરી શકાય કે ના કરી શકાય? યસ ઓફકોર્સ કરી શકાય ઓકે। તો આ જે એચ ના છેદમાં એમ વી છે દેખાય છે તમને? અહીંયા બીજી પેનથી હું દોરો એટલે તમને ઇન્ડિકેટ થાય દેખાય છે તમને? એચ ના છેદમાં એમ વી એ જ એચ ના છેદમાં એમ વી અહીંયા છે દેખાય છે તો એના બરાબર હું લેમડા લખી શકું ઓકે। તો અહીંયા હું લખી શકીશ ભાઈ કે આ કિંમત ઓકે ક્યાં ઢોળી દઈએ અહીંયા ઢોળી દઈએ એટલે 2π r is equal to n lambda। એકદમ સિમ્પલ પ્રશ્ન હતો એકવાર સમજી લો એટલે તમને માલુમ પડી જાય। તો અહીંયા શું છે તો કે આ પરિઘ કોનો છે ભાઈ? તો કે બોહર નો ઓકે। આ તરંગ લંબાઈ કોની છે? તો કે દ બ્રોગલી ની। બંને દોસ્તાર હતા એક સાથે કામ કરતા યસ। તો આ બોહર આ દ બ્રોગલી અને આ શું છે તો કે કક્ષા। તો બોહર ની કક્ષા અને દ બ્રોગલી ની તરંગ લંબાઈ વચ્ચેનું સંકલન એ બોહર પરિઘ બરાબર થાય છે। આ તમારી મળી ગઈ સાબિતી ઓકે ગુડ। ખ્યાલ આવે કે ખ્યાલ ના આવે? તો કે આવી જાય। હવે તમારે એક સમીકરણ યાદ રાખવાનું છે બરાબર, એક સૂત્રની સાબિતી આપું જે ઘણી વાર તમને દાખલાની અંદર ઉપયોગી બને અને એવો દાખલો કદાચ તમે આપણે હોમવર્ક ની અંદર આપશો એમાં પણ જોશો કે ઘણી વાર તમને એવું કીધું હોય કે આ જે આપણી દ બ્રોગલી તરંગ લંબાઈ છે એચ ના છેદમાં એમવી ઓકે એમવી છે એ શું છે તો કે વેગ છે। અને તમને વેગ ના આપ્યો હોય સોરી વેગમાન ના આપ્યું હોય અને ગતિ ઉર્જા આપી હોય તો એના સંબંધ માટેનું એક સૂત્ર કે ગતિ ઉર્જા બરાબર યાની કે કાઇનેટિક એનર્જી એટલે 1/2 એમવી સ્ક્વેર ઓકે। અહીંયા ઉપર નીચે હું એમ વડે ગુણી દઉં તો અહીંયા એમનો વર્ગ થઈ જાય ખ્યાલ આવે છે। તો કાઇનેટિક એનર્જી ને હું વેગમાનના ફોર્મની અંદર લખવી હોય તો એમવી નો વર્ગ થાય એટલે ઉપર હું લખી શકું પી નો વર્ગ નીચે એમવી ખ્યાલ આવે છે ઓકે। અહીંયા પી ને સૂત્રનો કર્તા બનાવીએ તો પી બરાબર શું થાય તો કે 2m ઓકે કાઇનેટિક એનર્જી અહીંયા વર્ગ છે પહેલી બાજુ જાય તો શું થઈ જાય તો કે વર્ગમૂળ થઈ જાય। આ કિંમત હું અહીંયા લખી શકું કે ન લખી શકું યાની કે એચ ના છેદમાં અંડર રૂટ શું થાય તો કે 2m ઇકે લખી શકાય ને। ઘણી વાર તમને તરંગ લંબાઈ માંગશે ખ્યાલ આવે છે આપેલું શું હશે ગતિ ઉર્જા આપેલી હશે તો આ સૂત્ર આધારિત તમે સીધું ગણી શકો કે ના ગણી શકો સમજ પડી જાય ઓકે। તો આ રીતના પણ એક્ઝામ્પલ હોય છે આ એક નાનો કન્સેપ્ટ હતો જે પણ તમે નોટ કરી લેજો અને આ તમારો પ્રશ્ન। તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ, ખૂબ જ તમને મજા આવી હશે મજા આવી ને એક નાનો એવો પ્રશ્ન હતો એ પ્રશ્ન આધારિત હમણાં ઘણા બધા દાખલાઓ તમારી સ્ક્રીન ઉપર આવશે એમાંથી કેટલાક દાખલાઓ સોલ્યુશન સાથે હશે અને કેટલાક દાખલાઓ
जवाब मैच करवाना छे जे तमे आगळना लेक्चर मां करता हो छो ए रीते। ओके, तो आज चेप्टर छे ए तमारा माटे थियरिकल ने पण कैलक्युलेशन आधारित खूब ज इम्पोर्टंट छे अने जेने कैलक्युलेशन बहु सारो आवडतो हशे चेप्टर नंबर एक बहु सरस मजानु भणीने आव्या हशे एना माटे एकदम काट 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 बराबर आ रीते काम थशे। तो आपणे मळीए नेक्स्ट लेक्चर नी अंदर અને નેક્સ્ટ સ્લાઇડ ની અંદર રહ્યું તમારું હોમવર્ક, તો આવજો।